ગાર્ડનની નજર ચૂકવી ચોરી કરનાર ચોર ઈસમોને ભાવનગર ગોગા રોડ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. તારીખ 12/1/2020 સાંજના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 74 વર્ષના સિનિયર સિટીઝન સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલ બે માણસોએ તેમને ફોસલાવી રિક્ષામાં બેસાડી તેમના ખિસ્સામાંથી એક મોબાઈલ તથા રોકડા તેમની નજર ચૂકવી ચોરી કરી નાસી ગયેલ. જે અંગેની ફરિયાદ તેઓએ 13/1/2020 રોજ અત્રેના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. RI સોલંકીએ રહેણાંક તથા કોમ્પ્લેક્સના પ્રાઇવેટ CCTV કેમેરાની મદદથી આ રિક્ષા બજાજ 3 વ્હીલ રજિસ્ટ્રેશન નંબર GJ4AU 1959 હોવાની માહિતી મળતા પોકેટ કોપ તથા ઈ ગુજકોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી રિક્ષા ચાલકની માહિતી આધારે બી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર TL માલ તથા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા તથા જયેન્દ્રસિંહ ચુડાસમા, ખેંગારસિંહ ગોહિલ તથા ફારૂકભાઈ મહેડા, કિશોરભાઈ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ મેરાભાઈ એમ તપાસને આરોપીઓ સુધી લાવવા સમજ કરતા પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ફારૂકભાઈ મહેડાને સંયુક્ત બાતમી આધારે આ ગુનો કરનાર રિક્ષા ચાલક તથા તેની સાથેના બંને દીપક ચોક તરફ અન્ય ગુનો કરવાની ફિરાકમાં છે. જે માહિતી આધારે દીપક ચોક પાસેથી આરોપીઓ ઇમરાન ઉર્ફે લાલો મોહમ્મદભાઈ પિંડારા મહેમણ ઉંમરવરસ 22 રહે વડલા ભાવનગર તથા પંકજ ઉર્ફે પકો ખીમજીભાઈ બારૈયા ઉંમરવરસ 29 રહે દેસાઈનગર ઝવેરભાઈ વાડી ભાવનગર તથા મગનભાઈ વલ્લભભાઈ રાઠોડ ઉંમરવરસ 60 રહે વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે ભાવનગર વાળાઓને રિક્ષા તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે જબ્બે કરી પોલીસ ઇન્સ્પેક્ટર RI સોલંકીની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર TL માલ સાહેબે આગળની તપાસ હાથ ધરી છે.